વિસનગર મામલતદાર કચેરીને પ્રાંત કચેરીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 7 દિવસ માટે પ્રાંત કચેરી બંધ, કોરોના સંક્રમણ વધવાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। આવતા શુક્રવાર સુધી બંને કચેરી બંધ કરવામાં આવી છે અને બહારના લોકોને નો એન્ટ્રી કરવામાં આવી છે। કોરોના સંક્રમણ વધતા વિસનગર મામલતદાર અને પ્રાંત કચેરીને 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે। કોરોનાના કેસ વધતા આગામી શુક્રવાર સુધી કચેરી બંધ કરાશે। કચેરીમાં બહારના લોકોને નહીં અપાય એન્ટ્રી। કચેરીના કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કોરોના વાયરસની વાત કરવામાં આવે તો વિશ્વભરમાં 3 કરોડથી વધારે કેસ કોરોના સંક્રમિતના છે અને 9,50,941 લોકોના વિશ્વભરમાં મોત નિપજ્યા છે। આમ કોરોના વાયરસની મહામારી સતત વધી રહી છે અને ભારતમાં પણ કોરોના સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ભારતમાં 52,14,677 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જેમાંથી 84,404 લોકોના મોત નિપજ્યા છે અને રિકવર 41,12,551 લોકોનું રિકવર થયું। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 1,20,000થી વધારે કેસો સંક્રમિત છે કોરોના વાયરસ। તેમ ગુજરાતમાં પણ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિસનગરમાં પણ કેસમાં વધારો થતાં યથાવત સ્થિતિ રહેવાના કારણે કેસ વધતા સંક્રમણને રોકવા માટે અને સાંકળને તોડવા માટે 7 દિવસ સુધી મામલતદાર કચેરીને પ્રાંત કચેરીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। સર, આપણે અહીંયા કોરોના સંક્રમિત થવાથી કચેરી બંધ રાખવાનો નિર્ણય લીધે એ બાબતે શું કહેવા માંગશો? માન્ય પ્રાંત અધિકારી શ્રી સીસી પટેલ સાહેબને ગઈકાલે કોરોના પોઝિટિવ કેસ આવ્યો, એના અનુસંધાનમાં પ્રાંત કચેરીનો સ્ટાફ અને અમારી મામલતદાર કચેરીના તમામ ક્લાર્ક નાયબ મામલદારશ્રીઓ પોતે અહીં મને આવીને રૂબરૂ રજૂઆત કરી કે વધુ કેસોની સંક્રમણ થવાની શક્યતા હોય આપણે અઠવાડિયું કચેરી બંધ રાખીએ, એટલે આજ રોજ 18-9ના રોજ બપોર બાદથી 25-9 સુધી જાહેર હિત માટે કચેરી બંધ રાખવા માટે નિર્ણય લીધેલો છે।